કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભાષાંતર. તો કે ભાઈ, ભાષાંતર માટે કઈ કઈ બાબતોની જરૂરિયાત હોય છે, સમજાય છે? એના વિશે આપણે, એની પ્રક્રિયાના ચરણો વિશે આગળના લેક્ચર્સમાં જોયું હતું. તો કે ભાઈ, પહેલું ચરણ એવું જોયું હતું, એમિનો એસિડનું સક્રિય થવું, એક્ટિવેશન ઓફ એમિનો એસિડ. ત્યાર પછી ટીઆરએનએનું આવેશીકરણ, એટલે કે ટીઆરએનએનું એમિનો એસાઇલેશન. ત્યાર પછી પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. આજના લેક્ચર્સમાં આપણે એના વિશે ચર્ચા કરવાની છે સ્ટુડન્ટ મિત્રો. તો હું વિશ્વાસ ધરાવું છું કે તમે આગળની દરેક વસ્તુની છે પ્રિપેરેશન કરી નાખી છે. આ લેક્ચર સમજવા માટે વિદ્યાર્થી મિત્રો, આગળનો લેક્ચર સમજવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, 17-19 લેક્ચર્સ. તો તમને આ લેક્ચર્સ છે ખ્યાલ આવશે. અને દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે સંપૂર્ણ લેક્ચર્સ જોવો, જેથી કરી તમને સરળતાથી છે યાદ રહી જાય. સંપૂર્ણ લેક્ચર્સ નહીં જોવો તો ખબર કાંઈ પડશે નહીં, એટલે આ ખાસ બાબત ધ્યાનમાં લેવી. તો હવે આપણે ભાષાંતર, ટ્રાન્સલેશન શરૂ કરતાં આપણે પ્રારંભ ભણતા પહેલાં અમુક આપણે એની જરૂરિયાતો વિશે આપણે અભ્યાસ કરવો જોઈએ. તો સૌ પ્રથમ જે જરૂરિયાત હતી તે કોની હતી? એમઆરએનએની. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, હું એક એમઆરએનએ ડ્રો કરું છું. શું ડ્રો કરું છું? એમઆરએનએ, સમજાય છે? સૌ પ્રથમ કોઈ જરૂરિયાત હતી તે એમઆરએનએની હતી. કેની હતી? એમઆરએનએ. તો સૌ પ્રથમ હું એક એમઆરએનએ ડ્રો કરું છું વિદ્યાર્થી મિત્રો. તો દાખલા તરીકે આ આપણે શું કર્યું? એમઆરએનએ ડ્રો કર્યું, સમજાય છે? એમાં એમઆરએનએની ધ્રુવતા આપણને ખ્યાલ છે હંમેશા કેવી હોય છે? 5' થી 3' છે જોવા મળે છે. કારણ કે મેસેન્જર આરએનએ છે તે શું છે? ન્યુક્લિયોટાઇડની શૃંખલા ધરાવે છે, એટલે કે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, સમજાય છે? એટલા માટે હંમેશા મેસેન્જર આરએનએ 5' થી 3' છે જોવા મળે છે. હવે મેસેન્જર આરએનએ પરનો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક સંકેતની વાત કરીએ, સમજાય છે? તો આપણને ખબર છે કે મેસેન્જર આરએનએ પરનો પ્રારંભિક સંકેત કયો છે? તો એ, યુ અને જી, સમજાય છે? કેવો સંકેત છે? પ્રારંભિક સંકેત એ યુજી છે, ભાષાંતરની શરૂઆત, સમજાય છે? એ યુજીથી થાય છે. અને સમાપ્તિ સંકેત આપણને ખ્યાલ છે, 3 સંકેત છે, યુ એ એ, યુ એ જી અને યુ જી એ. આ 3 સમાપ્તિ સંકેત આવેલા હોય છે એ આપણે ભણી ગયા છીએ, આપણને ખ્યાલ છે, સમજાય છે? તો યુ એ જી છે ને, યુ એ જી એ કયો સંકેત છે? સોરી, યુ એ જી, યુ જી એ અને યુ એ એ આ 3 સમાપ્તિ સંકેત છે. એમાંથી કોઈ એક સંકેત લઈએ આપણે, દાખલા તરીકે યુ એ અને એ, સમજાય છે? આ સમાપ્તિ સંકેત છે, સમજાય છે? કેવો સંકેત છે? સમાપ્તિ સંકેત. એમાં 5' જે શેડો છે, સમજાય છે? આ 5' શેડો, અને જ્યાં આ જે સંકેત શરૂઆત થાય છે ટ્રાન્સલેશનની એને પ્રારંભિક સંકેત કહેવાય. અને જ્યારે 3' પર, એટલે કે 3' પર કયો સંકેત આવેલા હોય છે? સમાપ્તિ સંકેત. 3માંથી કોઈ પણ એક સંકેત છે એ આવેલો હોય છે એ સમાપ્તિ સંકેત. હવે પ્રારંભિક સંકેત એટલે કે આ એ યુ જી અને સમાપ્તિ સંકેતની વચ્ચે જ જનીન સંકેતોનો અનુક્રમ જે છે તેના દ્વારા પોલીપેપ્ટાઇડનું શું થાય છે? નિર્માણ થવાનું છે. એટલે કે આ પ્રારંભિક સંકેત અને સમાપ્તિ સંકેત વચ્ચે જ શું થશે? પોલીપેપ્ટાઇડનું નિર્માણ થશે, એટલે કે ભાષાંતરની પ્રક્રિયા છે એ થશે. કેની પ્રક્રિયા થાય છે? ભાષાંતરની પ્રક્રિયા થશે, સમજાય છે? કેની વિશે થશે? તો કે ભાઈ, પ્રારંભિક સંકેત અને સમાપ્તિ સંકેતની વચ્ચે જ પોલીપેપ્ટાઇડનું નિર્માણ થશે, અને પ્રારંભિક સંકેત અને સમાપ્તિ સંકેતની વચ્ચે જ શેની પ્રક્રિયા થાય છે? ભાષાંતરની પ્રક્રિયા છે એ થાય છે, સમજાય છે? અને પોલીપેપ્ટાઇડનું નિર્માણ છે એ થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે જે ની અંદર ચર્ચા કરીએ કે પ્રારંભિક સંકેત એટલે કે આ જે સંકેત છે તે કેવો સંકેત છે? પ્રારંભિક સંકેત છે, સંકેત છે. અને આ જે સંકેત છે કેવો છે?
समाप्ति संकेत छे एनी वच्चे ज भाषांतरनी क्रिया थाय छे। तो प्रारंभिक संकेत पहेलानो थोड़ो भाग एटले के आई थी आटलो भाग समझाय छे अने समाप्ति संकेत पछीनो जे आ शरूआतनो भाग जे छे समझाय छे आई थी अहींया सुधीनो भाग आई थी अहींया सुधीनो भाग एटले के प्रारंभिक संकेत पहेलानो भाग अने समाप्ति संकेत पछीनो जे आटलो भाग जे छे जे भाषांतरनी प्रक्रिया करता नथी एटले के भाषांतर रहित विस्तार छे समझाय छे केवा विस्तार छे आ बन्ने विस्तार जे छे समझाय छे आ अने आ समझाय छे अहीं थी अहींया सुधी अने अहीं थी अहींया सुधीना जो अहींया तमने लखू छू जेने शुं कहेवाय भाषांतर रहित विस्तार तरीके ओळखी शकाय छे समझाय छे केवा विस्तार तरीके ओळखी शकाय भाषांतर रहित विस्तार तरीके ओळखी शकाय जेने इंग्लिश में आपणे अनट्रांसलेटेड रीजन तरीके ओळखी शकाय छे शुं कहेवाय अनट्रांसलेटेड ट्रांसलेशन रीजन तरीके आपणे ने ओळखी शकाय छे अथवा एने शॉर्ट फॉर्म में UTR અને R એટલે કે UTR તરીકે ભાષાંતર રહિત વિસ્તાર કયો તો કે ભાઈ પ્રારંભિક સંકેત પહેલાનો થોડોક ભાગ અને સમાપ્તિ સંકેત પહેલાનો જે આ થોડોક ભાગ જે છે સમજાય છે એને ભાષાંતર રહિત વિસ્તાર ત્યાં ભાષાંતરની પ્રક્રિયા છે થતી નથી જેને અનટ્રાન્સલેશન રીઝન UTR તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ જે ભાગ જે છે સમજાય છે આ જે ભાગ એને શું કહેવાય ફાઈ પ્રાઇમ UTR કે ફાઈ પ્રાઇમનો શરૂઆતનો ભાગ જે છે જે ભાષાંતર રહિત છે એટલા માટે એને ફાઈ પ્રાઇમ UTR એટલે કે અનટ્રાન્સલેશન રીઝન તરીકે ઓળખી શકાય આ જે ભાગ છે એને થ્રી પ્રાઇમ UTR તરીકે ઓળખવામાં આવે છે એને શું કહેવાય તો કે ભાઈ થ્રી પ્રાઇમ અનટ્રાન્સલેશન રીઝન વિસ્તાર તરીકે આપણે એને ઓળખી શકાય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે બીજી જે કઈ જરૂરિયાત હતી TRNA નું આવેશીકરણ સમજાય છે આ ફર્સ્ટ જરૂરિયાત હતી ત્યાર પછી બીજી જે કોઈ જરૂરિયાત હતી તે કઈ જરૂરિયાત હતી વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ TRNA નું આવેશીકરણ અથવા એમિનો એસિડ TRNA આવેશીકરણ તો એની માટે તમને ખ્યાલ છે હું ક્લોવર લીફ પર્ણ છે એનું મોડલ છે ડ્રો કરું છું તો અહીં આપણે ડ્રો કરીએ છીએ સમજાય છે આ ફાઈવ પ્રાઇમ છેડો છે આ થ્રી પ્રાઇમ છેડો છે સમજાય છે એટલે શું થશે આપણે આ ભણી ગયા છીએ પણ વન્સ અગેન મેં તમને રિપીટ કરાવી દીધું કે થ્રી પ્રાઇમ સાથે એટલે કે અહીંયા થ્રી પ્રાઇમ સાથે સમજાય છે ચોક્કસ શું હશે એમિનો એસિડ છે એ જોડાયેલા હશે કોણ જોડાયેલું હશે એમિનો એસિડ છે એ જોડાયેલા હશે અને કોની મદદથી જોડાય છે કયા ઉત્સેચકની મદદથી તો યાદ રાખજો એમાઇનો એસાઇલ TRNA સિન્થેટેજ સમજાય છે ઉત્સેચક દ્વારા એમિનો એસિડ છે ક્યાં જોડાયેલા હશે થ્રી પ્રાઇમ ઉપર જોડાયેલા હશે તો આ હવે RNA જે રહ્યો એને કેવું કહી શકાય આપણે તો કે ભાઈ એમિનો એસાઇલ TRNA તરીકે આપણે ઓળખી શકીએ છીએ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમજાણું તો આ હતી બીજી જરૂરિયાત કેની TRNA ની સમજાય છે હવે સૌથી અગત્યની ત્રીજી બાબત જો કોઈ હોય તો આપણે જોઈએ સમજાય છે રિબોઝોમ્સ કોણ છે રિબોઝોમ્સ તો રિબોઝોમ્સ વિશે જોઈએ આપણે કે ભાષાંતરની પ્રક્રિયા માટે ત્રીજી જો કોઈ જરૂરિયાત હોય તો કોણ છે રિબોઝોમ્સ કોણ છે રિબોઝોમ્સ તો રિબોઝોમ્સની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો રિબોઝોમ્સની અંદર સમજાય છે તો કે ભાઈ બે પેટા એકમો આવેલા હોય છે જે તમે ભણી ગયા છો તેમ છતાં હું આજે તમને કરાવડાવું છું
समझाइशे एक नानो पेटा एकम अने एक मोटो पेटा एकम। तो हूँ तमने ड्रॉ करी दऊं छूं ये नानो एकम ने मोटो पेटा एकम। आ नानो पेटा एकम छे अने आ जे छे ते केवो छे रिबोसोम्स नो मोटो पेटा एकम। समझाइशे आने शू कहवाय मोटो पेटा एकम। समझाइशे आ नानो पेटा एकम। समझाइशे चैलेंजिंग छे विद्यार्थी मित्रों के तमने आ संपूर्ण विडियो लेक्चर्स जोशो एटले संपूर्ण रीते तमने भाषांतरनी क्रिया समझाई जशे 110%। पण आ रीते चालवानुं स्टेप बाय स्टेप आपणी टू टेक्स्टबुकनी अंदर बहु शॉर्ट फॉर्ममां आपेलुं छे, ख्याल आवे एवुं नथी। समझाइशे परंतु आपणे विगतवार के कई रीते क्रिया थाय छे तो जेथी करी आपने ख्याल आवे, खबर पड़ी विद्यार्थी मित्रों। तो आपने खबर छे मोटो पेटा एकम अने नानो पेटा एकम। तो मोटा पेटा एकम नी अंदर बात करिए, समझाइशे केनी अंदर बात करिए मोटा पेटा एकम नी अंदर, तो एनी अंदर जोईए समझाइशे मोटो पेटा एकम अने नानो पेटा एकम। तो विद्यार्थी मित्रों मोटो पेटा एकम जे छे आदिकोष केंद्रीय सजीवमां केटला एसनो होय छे, 50 S होय छे, अने नानो पेटा एकम आदिकोष केंद्रीय कोषमां केवो होय छे, 30 S होय छे। आ जे એકમો જે છે કેમાં જોવા મળે છે તો કે ભાઈ આદિ કોષ કેન્દ્રીય સજીવમાં જોવા મળે છે, કોષ કેન્દ્રીય સજીવમાં જોવા મળે છે જેને પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખી શકાય છે। અને જ્યારે જ્યારે આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીય સજીવની અંદર મોટો પેટા એકમ કયો છે, 60 S છે, કયો છે 60 S છે, અને નાનો પેટા એકમ કયો છે 40 S છે। આવું આપણે સ્ટડી કરી ગયા છીએ। આ કેમાં જોવા મળે છે સુકોષ કેન્દ્રીય સજીવમાં છે, આવું શું થાય છે જોવા મળે છે। સમજાય છે, ખબર પડી, સમજણ કે ન ખબર પડી? ત્યાર પછી હવે આપણે જે ચર્ચા કરવાની છે તો મોટો પેટા એકમ છે એની અંદર ત્રણ ભાગ ત્રણ સ્થાન છે ધરાવે છે। મોટો પેટા એકમ જે છે આ મોટો પેટા એકમ કેટલા સ્થાન ધરાવે છે, ત્રણ સ્થાન ધરાવે છે। તો એ ત્રણ સ્થાન આપણે હું અહીંયા દર્શાવું છું, ઈ અને ઈ સ્થાન કહેવાય, પી અને એ। સમજાય, એવી રીતે મોટો પેટા એકમ ત્રણ સ્થાન ધરાવે છે। ઈનો મતલબ એવો થશે એક્ઝિટ, અને ઈ સાથે માત્ર ને માત્ર કોણ જોડાશે, ટીઆરએનએ જોડાય છે, સાદો ટીઆરએનએ છે એ જોડાય। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, ઈ સાથે માત્ર એક્ઝિટ એટલે કે ટીઆરએનએ જોડાય છે। સમજાય છે, ત્યાર પછી પી, તો પીની વાત કરીએ તો પી એટલે પેપ્ટીડાઇલ, શું થશે પેપ્ટીડાઇલ, શું થશે પેપ્ટીડાઇલ, અને ગુજરાતીમાં એવી રીતે લખાય પેપ્ટીડાઇલ। સમજાય છે, એની સાથે કોણ જોડાશે, તો કે ભાઈ પેપ્ટીડાઇલ ટીઆરએનએ જે પોલીપેપ્ટાઇડ ધરાવે છે તે, એટલે કે પોલીપેપ્ટાઇડયુક્ત, પોલીપેપ્ટાઇડ યુક્ત ટીઆરએનએ છે શું થશે જોડાશે, કોની સાથે પી સાથે। સમજાય છે, જે ન્યુક્લિયોટાઇડ ધરાવતો હોય ને પોલીપેપ્ટાઇડ યુક્ત એ ટીઆરએનએ જોડાશે। અને એ, એનો મતલબ એવો થશે એમિનો એસાઇલ, સમજાય છે એમિનો એસાઇલ, સમજાય છે એમિનો એસાઇલ, તો એની સાથે કોણ જોડાશે, તો કે ભાઈ એમિનો એસાઇલ ટીઆરએનએ છે એ શું થાય છે જોડાય છે, કોણ જોડાશે એમિનો એસાઇલ ટીઆરએનએ શું થાય છે જોડાય છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી, સમજણ? ફરીથી રિબોસોમ્સ બે એકમો ધરાવે છે, મોટો પેટા એકમ અને નાના પેટા એકમના બનેલા છે। મોટો પેટા એકમ અને નાના પેટા એકમની અંદર વાત કરીએ આદિકોષ કેન્દ્રીય સજીવમાં બે એકમ હતા, મોટો પેટા એકમ 50 S અને નાનો પેટા એકમ 30 S, જેને આપણે પ્રોકેરિયોટિક કોષ તરીકે પણ ઓળખી શકાય,
અને સુકોષ કેન્દ્રી સજીવની અંદર 60 હેસ અને 40 હેસ, મોટો પેટા એકમ 60 હેસ, નાનો પેટા એકમ 40 હેસ છે જોવા મળે છે અને સુકોષ કેન્દ્રી સજીવની અંદર, અને એક જેની અંદર મોટા પેટા એકમ 3 ભાગ જોવા મળે છે, ઈ પી અને એ. સમજાય છે? ઈ એટલે એક્ઝિટ ટીઆરએનએ, ખાલી માત્ર સાદો આરએનએ જોડાય છે. પી એટલે પેપ્ટિડાઇલ પોલીપેપ્ટાઇડ ટીઆરએનએ જોવા મળે છે. એ એટલે એમિનો એસાઇલ, એટલે કે એમિનો એસાઇલ ટીઆરએનએ છે એની સાથે જોડાય છે. અને હજુ આપણે નાનો પેટા એકમ, સમજાય છે? આજે નાનો પેટા એકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે નાનો પેટા એકમ જે છે ને, આ નાનો પેટા એકમ અલગ માર્કરથી દર્શાવું જેથી કરી તમને સમજી શકાય સરળતાથી, કે નાનો પેટા એકમ છે ને શું ધરાવે છે? તો કે ભાઈ આર આરએનએ ધરાવે છે. શું ધરાવે છે? અહીંયા દર્શાવું છું, આર આરએનએ ધરાવે છે. સમજાય છે? આર આરએનએ આવેલા હોય છે. અને રિબોઝોમ્સ મુખ્યત્વે, તમને ખબર છે નાનો એકમ એટલે રિબોઝોમ્સ મુખ્યત્વે, એ અમુક આર આરએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. એટલે નાનો પેટા એકમ જે 30 હેસ છે તે આર આરએનએ શું કરે છે? ધરાવે છે. અને કેવા પ્રકારનો હોય છે? 16 એસ પ્રકારનો હોય છે. કેવા એસ પ્રકારનો હોય છે? 16 એસ પ્રકારનો હોય છે. સમજાય છે? અને તેમાં અમુક અનુક્રમો આવેલા હોય છે. આ જે નાના પેટા એકમમાં જે આર આરએનએ જે છે એમાં અમુક અનુક્રમો આવેલા હોય છે, અને એ જે અનુક્રમો જે છે ને, જે 5' યુટીઆર શેડો જે છે, ભાષાંતર રહિત વિસ્તાર, સમજાય છે? એના અનુક્રમો અને આના અનુક્રમો એકબીજાના શું હોય છે? પૂરક હોય છે. સમજાય છે? બંધ બેસતા હોય છે. સમજાય છે? સંકેત અને પ્રતિસંકેતની જેમ એકબીજાના પૂરક હોય છે. એટલે આર આરએનએ છે એ મેસેન્જર આરએનએ સાથે શું થાય છે? જોડાઈ જશે, જેથી આર આરએનએ છે ને નાના પેટા એકમ સાથે શું થાય છે? જોડાશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? એટલે કે આર આરએનએ છે, સમજાય છે, નાના પેટા એકમ સાથે શું થાય છે? જોડાય છે. ફરીથી કહી દઉં છું કે નાના પેટા એકમમાં અમુક આર આરએનએ આવેલા હોય છે, જે રિબોઝોમ્સ મુખ્યત્વે આર આરએનએ અને અમુક પ્રોટીનના બનેલા હોય છે, જેમાં નાનો પેટા એકમ ખબર છે 30 હેસ છે. કોણ છે? 30 હેસ છે. સમજાય છે? તે આર આરએનએ ધરાવે છે, અને એ 30 હેસ જે છે એ 16 હેસ પ્રકારનો આરએનએ છે, જે અમુક એવા અનુક્રમો આર આરએનએ અહીંયા ધરાવતું હોય છે નાના પેટા એકમમાં, જે 5' પ્રાઇમ યુટીઆર જે છેડો છે એના અનુક્રમો અને આના અનુક્રમો એકબીજાના પૂરક હશે, એટલે બંને એકબીજા સાથે શું થઈ જશે? કોમ્પ્રોમાઇઝ, એટલે કે જોડાઈ જશે. સમજાય છે? જેથી આર આરએનએ નાના પેટા એકમ સાથે શું થશે? જોડાશે. નાના પેટા એકમો સાથે શું થાય છે? જોડાઈ જાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી નાના એકમો ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન છે ને, આ નાના એકમો ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન મેસેન્જર આરએનએ સાથે શું થયેલા હશે? આ મેસેન્જર આરએનએ સાથે જોડાયેલા હશે. અને મોટા પેટા એકમો જે છે, એટલે કે આ ઈ પી એ 3 સ્થાન જે છે, સમજાય છે? એટલે શું કીધું? મોટા પેટા એકમો જે છે મુખ્યત્વે, સમજાય છે, કેની સાથે કીધું છે? તો કે ટી આરએનએને મેસેન્જર આરએનએ પર લાવવાનું કાર્ય કરશે. એટલે કે આ જે ટીઆરએનએ છે એને ક્યાં લાવવાનું કાર્ય કરશે? તો કે મેસેન્જર આરએનએ, એટલે કે અહીંયા લાવવાનું છે એ કાર્ય કરે છે. સમજાય છે? એટલે કે મોટા પેટા એકમમાં 3 સ્થાન આવેલા હશે, ઈ પી અને એ આવેલા હોય છે. તો હું અહીંયા લખું છું એ બાબતો, એ તમારે પણ નોંધી લેવાની છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો નાના એકમો, નાના એકમો ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન, ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન કોની સાથે જોડાશે? એમ આરએનએ સાથે જોડાશે. કેની સાથે જોડાશે? મેસેન્જર આરએનએ સાથે જોડાશે. અને જ્યારે મોટા પેટા એકમો મુખ્યત્વે, સમજાય છે, ટીઆરએનએ ને એમઆરએનએ પર લાવવાનું કાર્ય મોટા પેટા એકમમાં, મોટા પેટા એકમમાં આવેલા
आ त्रण स्थान ई पी ए द्वारा थाय छे। ख्याल आयो विद्यार्थी मित्रों केना द्वारा थाय छे? ईपीए द्वारा थाय छे। तो आपणे अहींया सुधी चर्चा करी, हवे आपणे शुं करशुं? प्रारंभनी क्रिया छे जोशुं। पछी हवे आपणे प्रारंभनी वात करीए विद्यार्थी मित्रों। तो हवे जे भणशुं ते प्रारंभ, प्रलंबन अने समाप्ति कारको आ त्रणेय विषे चर्चा करीशुं। हवे भाषांतरनी प्रक्रिया माटे जरूरिया तो आपणे भण्या, त्यार पछी हवे प्रारंभनी क्रिया। तो सौ प्रथम आपणे प्रारंभ भणवा माटे आपणे एक मेसेन्जर आरएनए लईए। शुं लईए? मेसेन्जर आरएनए। तो आपणे हुं अहींया ड्रॉ करूँ मेसेन्जर आरएनए, समझाई छे? शुं लईए? मेसेन्जर आरएनए। आ थ्री प्राइम शेडो छे, आ फाइव प्राइम शेडो छे, એ આપણને ખ્યાલ છે, સમજાય છે? હવે શું કરશું? તો કે ભાઈ સૌ પ્રથમ પ્રારંભિક સંકેત લઈએ આપણે મેસેન્જર આરએનએ ઉપરનો। સૌ પ્રથમ કયો સંકેત લેશું? પ્રારંભિક સંકેત એ, યુ અને જી, સમજાય છે? અને સૌ પ્રથમ તે શું છે? રિબોઝોમ્સ જે છે એ પ્રારંભના સંકેત સાથે શું થશે? જોડાશે। એટલે નાનું રિબોઝોમ્સ છે એ પ્રારંભના સંકેત સાથે શું થઈ જશે? જોડાઈ જશે, સમજાય છે? શું થશે? જોડાઈ જાય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજણ અને તરત જ સમજાય છે। રિબોઝોમ્સનો જે મોટો પેટા એકમ છે એ પણ શું થઈ જશે? એની સાથે જોડાઈ જાય છે। અને બંને છે ને પ્રક્રિયા થયા તે પહેલાં શું હોય છે? બંને અલગ જ હોય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજણ ત્યાર પછી જે આ પ્રક્રિયાની અંદર મોટા પેટા એકમો છે એ તમને ખ્યાલ છે કેટલા ભાગ ધરાવે છે? ત્રણ ભાગ છે એ જોવા મળે છે। કેટલા ભાગ જોવા મળે છે? ત્રણ ભાગ જોવા મળે છે। આ ઈ, આ પી અને આ એ, આવા ત્રણ ભાગ છે શું કરે છે? ધરાવે છે। એટલે હવે આ જે ક્રિયા છે, સમજાય છે? બંને પેટા એકમો જોડાઈ ગયા, નાનો અને મોટો। આ ક્રિયાને આપણે પ્રારંભની ક્રિયા તરીકે ઓળખી શકાય છે। હવે શું થશે? તો કે ભાઈ સૌ પ્રથમ છે ને હવે ટી આરએનએ છે એ પ્રાપ્ત થશે, સમજાય છે? મેસેન્જર આરએનએ પરનો પ્રારંભિક સંકેત જોડાણો એ યુજી, અને હવે એને ઓળખશે। હવે ટી આરએનએ દ્વારા છે ને એ પ્રાપ્ત થશે। હવે કયો ટી આરએનએ? જે આગળ તમે જોયું કે એયુજીના પ્રતિ સંકેત ધરાવતા હશે તેના દ્વારા મોટા પેટા એકમો છે ને પ્રારંભિક સંકેત પછીનો એક સંકેત આપણે લઈએ। દાખલા તરીકે પ્રારંભિક સંકેત પછીનો એક સંકેત લઈએ, કયો છે? યુ, યુ અને યુ સપોઝ લઈએ, સમજાય છે? એ દરમિયાન, પ્રારંભ દરમિયાન જે એયુજી સંકેત સાથે ટી આરએનએ શું થશે? જોડાશે। તો આપણે દાખલા તરીકે આપણે આગળ ભણી ગયા છે ટી આરએનએ, અહીંયા હું સાદું ક્લોવર લિપ બંધારણ નથી દોરતો, સાદું બંધારણ દોરું છું આ ટી આરએનએ સમજવાનું, સમજાય છે? એના ઉપર જે એયુજી સંકેત આવેલો છે, સમજાય છે? એનો પ્રતિ સંકેત છે અહીંયા આવેલો હશે। તો દાખલા તરીકે અહીંયા એનો શું હશે? યુ પ્રતિ સંકેત હશે, યુનો શું હશે? એ હશે, અને એનો કયો પ્રતિ સંકેત હશે? સી છે એ સંકેત હશે, મારે થોડુંક ઉપર દોરવાનું હતું પણ નીચે ડ્રો થઈ ગયું છે। એનો પ્રતિ સંકેત યુ, યુનો પ્રતિ સંકેત એ, અને જીનો પ્રતિ સંકેત સી આવેલો હશે। હવે ટી આરએનએ છે ને સરળ આકૃતિ દ્વારા આપણે સમજાવી શકાય, તો મેં સરળ આકૃતિ છે તમને દર્શાવી છે। આ પ્રક્રિયા દરમિયાન છે ને પ્રોટીન જવાબદાર છે। કોણ જવાબદાર છે? પ્રોટીન જવાબદાર છે, એટલા માટે એને પ્રોટીનનો પ્રારંભિક કારક તરીકે આપણે ઓળખી શકાય છે, સમજાય છે? અને આ પ્રક્રિયા છે ને ઇનિશિએશન ફેક્ટર દ્વારા છે એ થાય છે, એટલા માટે એને આ પ્રારંભિક કારકો એટલે કે આઈ એફ ઇનિશિએશન ફેક્ટર તરીકે ઓળખી શકાય, ઇનિશિએશન ફેક્ટર તરીકે આપણે ઓળખી શકાય છે, સમજાય છે? તો અહીંયા જે છે સંકેત અને પ્રતિસંકેત ભેગા થઈ અને તમને ખ્યાલ છે થ્રી પ્રાઇમ શેડા ઉપર શેનું સંકેતન થશે? મિથિયોનિન એમિનો એસિડનું શું થાય છે? સંકેતન થાય છે। અને આ જે એકમ છે તે કયો છે? મોટા
पेटा एकम रिबोजोम्स आ केवो छे नानो पेटा एकम ख्याल आयो विद्यार्थी मित्रों समझाशे अने प्रारंभिक टीआरएनए हमेशा मोटा पेटा एकमना पी स्थाने जोड़ायेला छे एटले आ बाबत याद राखजो के प्रारंभिक ज्यारे शुरुआत थती होय भाषांतरनी त्यारे टीआरएनए ए मोटा पेटा एकमना पी स्थाने जोड़ाय छे शॉर्ट बट स्वीट तमने समझावी आपू विद्यार्थी मित्रों के सौ प्रथम मैसेंजर आरएनए लीधो एटले भाषांतरनी प्रक्रिया माटे प्रारंभिक संकेत एयूजी लीधो समझाय छे आ एयूजी संकेत छे एने अनुलक्षीने टीआरएनए आवशे कया अंक एकममां तो के भाई पी स्थाने हवे पी स्थाने आवशे एटले एना प्रति संकेत सर्जाशे यूएसई समझाय छे कयो संकेत सर्जाशे यूएसई અને જે બંને દ્વારા સંકેત અને પ્રતિસંકેત દ્વારા કયા એમિનો એસિડનું સંકેતન થશે મિથિયોનિન એમિનો એસિડનું છે એ સંકેતન કરે છે થ્રી પ્રાઇમ ઉપર આરએનએ સમજાય છે અને ત્યાર પછીનો એક સંકેત આપણે આગળનો લઈએ વિચારીએ કે યુ 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 સમજાય છે એટલે કે એયુજી પછીનો દાખલા તરીકે સપોઝ યુ યુ જે સંકેત છે એ આપણે એ સ્થાન ઉપર લઈએ સમજાય છે તો આ જે ક્રિયા છે એને પ્રારંભિક કારકો ઇનિશિએશન ફેક્ટર તરીકે પણ ઓળખી શકાય છે સમજાય છે અને આ પ્રક્રિયા દરમિયાન છે ને પ્રોટીન છે જવાબદાર છે એટલા માટે એને પ્રોટીનને પ્રારંભિક કારકો તરીકે પણ ઓળખવામાં આવે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમજાણું તો સાવ ઈઝી છે સમજાય છે અને એક આ બાબત યાદ રાખજો જ્યારે પ્રારંભિક થાય છે શરૂઆત થાય છે ભાષાંતરની ત્યારે ટીઆરએનએ જે પહેલો હશે તે મોટા પેટા એકમમાં પી સ્થાન ઉપર હશે આ કયું સ્થાન છે પી સ્થાન છે પી સ્થાન ઉપર જોવા મળે છે તો આ વાત થઈ પ્રારંભની હવે મિત્રો જે ભણવાની છે તે પ્રલંબન કોણ છે પ્રલંબન સમજાય છે તો પ્રલંબની અંદર પ્રલંબનની અંદર વિદ્યાર્થી મિત્રો તો પ્રલંબન ભણતા પહેલાં એની અંદર પ્રલંબન કારકો બે જવાબદાર છે કોણ જવાબદાર છે પ્રલંબન કારકો બંને જવાબદાર છે સમજાય છે જેને આપણે ઈએફ તરીકે ઓળખી શકાય ઇલોગેશન ફેક્ટર સમજાય છે એમાં પ્રલંબન કારકની અંદર પહેલો પ્રલંબન કારક જે છે ને તે ઈએફ ટી છે અને બીજો જો કોઈ હોય તો ઈ એફ જી સમજાય છે આ બંને કારકો છે પ્રલંબનની પ્રક્રિયા માટે શું છે જવાબદાર છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ આગળ પ્રક્રિયા તો સૌ પ્રથમ પહેલાં આપણે આગળની જે પ્રક્રિયા છે જ્યાં સુધી પહોંચી છે ત્યાં સુધી આપણે કરી નાખીએ તો કે સૌ પ્રથમ આપણે શું લીધો હતો તો કે ભાઈ મેસેન્જર આરએનએ લીધો હતો કોણ લીધો હતો મેસેન્જર આરએનએ સમજાય છે અહીંયા ફાઇવ પ્રાઇમ્સ છેડો છે અહીંયા થ્રી પ્રાઇમ્સ છેડો છે સમજાય છે તો હવે શું થશે તો ઈએફટી કારકની મદદથી સમજાય છે તમારો એમઆઈનો એસઆઈએલ છે ને ટીઆરએનએ હવે કયા સ્થાન ઉપર આવશે તો કે ભાઈ એ સ્થાન પર જે ટીઆરએનએ પ્રતિસંકેત યુ યુ જે છે ને એના પર પ્રતિસંકેત એ એ એ સમજાય છે એટલે કે અહીંયા આવશે ક્યાં આવશે અહીંયા અને ઈએફટી કારક જીટીપીમાંથી શક્તિનો ઉપયોગ કરી એમિનો એસઆઈએલ પર ટ્રિપલ એ સંકેત એટલે કે એ એ પ્રતિસંકેતને ક્યાં લાવશે એ સ્થાન પર લાવશે તો આપણે જોઈએ કઈ રીતે લાવે છે સમજાય છે તો સૌ પ્રથમ પહેલાં આપણે શું છે તો કે ભાઈ નાનો પેટા એકમ દર્શાવીએ કોણ દર્શાવીએ નાનો પેટા એકમ હું પહેલાં દર્શાવી આપું છું તમને અને મોટો પેટા એકમ સમજાય છે ખ્યાલ આવ્યો તો આપણને ખબર છે કેટલા ભાગ ધરાવે છે
ત્રણ ભાગ છે એ જોવા મળે છે. તો કયા કયા ત્રણ ભાગ? તો કે ભાઈ આ ઈ પી અને એ, આ જે ભાગ છે તે ઈ, આ પી અને આ એ. ખ્યાલ આવ્યો? તો આપણે આગળ જોયું હતું એમ તો કે ભાઈ પી સ્થાન ઉપર કયા સંકેતો હતા? તો કે ભાઈ એ, યુ અને જી. સમજાય છે? પ્રારંભિક સંકેત તરીકે. અને એનો પ્રતિ સંકેત સ્વરૂપે આરએનએ છે. કોણ છે? આરએનએ. કયા સંકેત લઈએ? તો યુ એ સી. કયા લઈએ? તો યુ એ સી. અહીં સાદું મોડલ દર્શાવું છું. અને જેની સાથે થ્રી પ્રાઇમ છેડા સાથે કોણ જોડાયેલું હતું? તો કે ભાઈ મિથિયોનિન એમિનો એસિડ સમૂહ છે જોડાયેલો હતો. સમજાય છે? ખ્યાલ આવ્યો? આ પી સ્થાન ઉપર હતું. હવે શું કીધું છે? સૌ પ્રથમ હવે આપણે સ્ટાર્ટ કરીએ ઈએફટી કારકની મદદથી. એટલે કે આ ઈએફટી કારકની મદદથી તમારા એમઆઈનો એસાઈલ ટીઆરએનએ. કોણ કીધું છે? એમઆઈનો એસાઈલ ટીઆરએનએ, એટલે કે નવો ટીઆરએનએ હવે કયા સ્થાન ઉપર આવશે? તો કે ભાઈ એ સ્થાન ઉપર આવશે. કયા સ્થાન ઉપર આવશે? એ સ્થાન ઉપર આવશે. જે આપણે આગળ જોયું તો કયા સંકેતો હતા? યુ યુ યુ. અહીંયા કયા સંકેતો હતા? યુ યુ અને યુ. સમજાય છે? ક્યાં આવશે? નવો ટીઆરએનએ એ સ્થાન પર આવશે. સમજાય છે? કોની મદદથી? ઈએફટી કારકની મદદથી એમઆઈનો એસઆઈલ ટીઆરએનએ જે છે એ હવે કયા સ્થાન પર આવશે? તો કે ભાઈ એ સ્થાન પર આવશે. હવે જે ટી આરએનએ પર પ્રતિ સંકેત કયો હતો? સમજાય છે? તો કે યુ 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 પર પ્રતિ સંકેત કોણ આવશે? તો અહીંયા એ, એ અને એ. સમજાય છે? હવે ઈએફટી કારક જે છે જે જીટીપીમાંથી શક્તિનો ઉપયોગ કરશે, ઈએફટી કારક જીટીપીમાંથી શક્તિનો ઉપયોગ કરી એમિનો એસાઈલ પર, એસાઈલ ટીઆરએનએ દ્વારા પર એ એ એ પ્રતિ સંકેતને કયા સ્થાન ઉપર લાવશે? એ સ્થાન પર લાવશે. એટલે કે જીટીપીમાંથી, એટલે કે ઈએફટી કારક જીટીપી શક્તિનો ઉપયોગ કરી એમિનો એસાઈલ ટીઆરએનએને એ સ્થાન ઉપર લાવશે. અને એ સ્થાન ઉપર એનો પ્રતિ સંકેત કોણ હશે? યુયુનો પ્રતિ સંકેત કોણ થશે? એ, એ અને એ. અને કયા સ્થાન ઉપર આવશે? એ સ્થાન ઉપર. અને યુ 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 જે છે એ કેનું સંકેતન કરશે ટીઆરએનએ દ્વારા? તો કે ફિનાઇલ, અહીંયા આપણે ટીઆરએનએ દોરી નાખીએ. સમજાય છે? કેનું સંકેતન કરશે? તો કે ભાઈ ફિનાઇલ, ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે. હવે ઈએફટી કારક દ્વારા, આ ઈએફટી કારક દ્વારા તમારું ફિનાઇલ એલેનિન છે ને કયા સ્થાન ઉપર આવશે? એ સ્થાન પર આવશે. હવે પી અને એ વચ્ચે ચોક્કસ પ્રકારનો ઉત્સેચક આવેલો હોય છે. કેવો આવેલો હોય છે? ચોક્કસ પ્રકારનો ઉત્સેચક આવેલો હોય છે. યાદ રાખજો બચ્ચા પાર્ટી. સમજાય છે? એની વચ્ચે શું આવેલું હોય છે? ચોક્કસ પ્રકારનો ઉત્સેચક આવેલો હોય છે. અને એ જે ઉત્સેચક જે છે ને એનું નામ તમને લખું છું, જેનું નામ છે પેપ્ટીડાઇલ. કોણ છે? પેપ્ટીડાઇલ ટ્રાન્સફરેજ. કોણ છે? પેપ્ટીડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક આવેલો હોય છે. એ સ્થાન ઉપર જે આરએનએ આવી ગયો, સમજાય છે? પ્રતિસંકેત થઈ ગયો. સમજાય છે? સંકેત અને પ્રતિસંકેત, એના દ્વારા ફિનાઇલ એલેનિનનું સંકેતન થયું. અને પી અને એ સ્થાન વચ્ચે એક, સમજાય છે, ઉત્સેચક આવેલો હોય છે. અને જે કયો છે? પેપ્ટીડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક જે આવેલો હોય છે. હવે ટીઆરએનએનો જે એમિનો એસિડ હતા, સમજાય છે, કે આ ટીઆરએનએના જે એમિનો એસિડ હતા, સમજાય છે, મિથિયોનિન અને અહીંયા શું છે? ફિનાઇલ એલેનિન. એના જે એમિનો સમૂહ એટલે કે એનએચ ટુ સમૂહ જે છે, આની સાથે આપણને ખબર હોય તો એનએચ ટુ સમૂહ છે એ મુક્ત રીતે શું થયેલા હોય છે? જોડાયેલા હોય છે, એ આપણને ખ્યાલ છે. સમજાય છે? સમજાય કેનો ખબર પડી? એટલે કે જે અહીંયા એમિનો એસિડ છે એ આપણે આગળ ભણી ગયા, આગળના લેક્ચર્સ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે જે એમિનો એસિડ જે આરએનએ ઉપર હોય છે એના મુક્ત શેડા ઉપર હશે. હવે ફિનાઇલ એલેનિન પર એનએચ ટુ સમૂહ,
હશે, સમજાય છે? અને મિથિયોનિન ઉપર જે એમિનો સમૂહ હતા NH2 સમૂહ, હવે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક જે છે ને, આ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક એ tRNA સાથે શું બોલે સોરી મિથિયોનિન એમિનો એસિડ સાથે tRNA સાથે શું હશે જોડાયેલું હશે, તેને અહીંયાથી શું કરશે દૂર કરશે, એટલે કે મીન્સ કે આ જે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક જે છે એ મિથિયોનિનને આ જે tRNA સાથે જોડાયેલો છે ત્યાંથી એને શું કરશે લેફ્ટ કરશે, શું કરશે દૂર કરશે, એટલે અહીંયા જે મિથિયોનિન જે છે એની સાથે કાર્બોક્સિલિક સમૂહ છે, સમજાય છે, સી ટર્મિનલ છે આપણે ભણી ગયા છીએ, એ ત્યાંથી શું થશે છૂટો પડશે, એટલે કે આ કાર્બોક્સિલિક સમૂહ જે NH2 સાથે એટલે કે એમિનો સમૂહ સાથે શું છે રાસાયણિક બંધ દ્વારા છે જોડાશે, અને હવે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝની મદદથી મિથિયોનિન છે અહીંથી શું થશે દૂર થશે, દૂર થઈ અને ફિનાઇલ એલેનિન છે એલેનિન અને મિથિયોનિન સાથે શું થશે જોડાશે, એટલે કે મિથિયોનિન છે અહીંથી ટ્રાન્સફરેજ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજની મદદથી દૂર થયો એટલે કોની સાથે જોડાઈ જશે ફિનાઇલ એલેનિન સાથે છે એ શું થાય છે જોડાઈ જાય છે, સમજાય છે? અને હવે ભાષાંતરની પ્રક્રિયા આવી રીતે શું થશે આગળથી વધે છે, અહીંયા સુધી હજી ફરીથી તમને સમજાવી દઉં વન્સ અગેન કે આપણે અહીંયા સુધી તો તમને ખ્યાલ આવી ગયો પ્રારંભ, હવે નવો જે સંકેત છે એ એ ઉપર હશે, એનો પ્રતિ સંકેત નવો tRNA લઈ આવશે અને એના દ્વારા આપણને અહીંયા દાખલા તરીકે UUU છે તો અહીંયા AAનું સંકેતન કરે છે, અહીંયા tRNA છે પછી ફિનાઇલ એલેનિનનું શું કરશે સંકેતન કરશે, આ બંને જે સંકેતો છે એના ઉપર મુક્ત છેડે એમિનો સમૂહ હતો એમાઈનો સમૂહ હતા, આ જે એમાઈનો સમૂહ જે છે મુક્ત છેડે જે છે સમજાય છે એ છૂટા થશે અને આ પી અને એ છેડા વચ્ચે કયો ઉત્સેચક આવેલો છે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક આવેલો છે, અને એ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચકની મદદથી શું કરશે આ મિથિયોનિન જે છે એ પી છેડા ઉપરનું સમજાય છે જે tRNA પરનું એને છૂટું પાડશે, અને ત્યારે કાર્બોક્સિલિક સમૂહ છૂટો પડશે, એ કાર્બોક્સિલિક સમૂહ છે એમાઈનો સમૂહ સાથે શું થશે જોઈન્ટ થઈ જશે, અને મિથિયોનિન અહીંથી છૂટો પડી અને ફિનાઇલ એલેનિન સાથે શું થશે જોડાશે, અને અહીંથી પાછી આગળ ભાષાંતરની પ્રક્રિયા શું થાય છે આગળ વધે છે, ખ્યાલ આવ્યો? હવે તમે તેમ તમારો ઈએફજી કારક જે છે આ ઈએફજી કારક એ GTPનો ઉપયોગ કરીને હવે આ રિબોઝોમ્સ છે ને એને એક જનીન સંકેત 3' તરફ શું કરશે આગળ ધકેલે છે ઘસેલ છે, સમજાય છે? આગળ ઘસેલ છે, એટલે હું અહીંયા તમને એક નોંધ લખી દઉં, તમે યાદ રાખજો કે ઈએફજી કારક GTPના ઉપયોગથી રિબોઝોમ્સને 3' તરફ એક જનીન સંકેત જેટલો આગળ ખસેડે છે. હવે શું થશે કે ભાઈ ઈએફજી કારક જે છે આ ઈએફજી કારક એ GTPનો ઉપયોગથી આ રિબોઝોમ્સ છે ને એને એક જનીન તરફ શું થશે આગળ ખસેડે છે, એટલે દાખલા તરીકે આવી વસ્તુ બનશે, હું તમને સમજાવું કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો કે આ AUG સ્થાન જે છે સમજાય છે એ ક્યાં જતું રહેશે એક આગળ અહીંયા એક નવા જનીન સંકેત સુધી છે એ જતું રહે છે, સમજાય છે? ખ્યાલ આવ્યો, ખબર પડી? અને મોટો પેટા એકમ પણ જે છે એ પણ શું થશે એ અહીંથી શું કરશે તો કે ભાઈ એ પણ એક નવા જનીન સંકેત સુધી શું થાય છે એટલે કે ત્યાં સુધી છે એ જતો રહે છે. સપોઝ દાખલા તરીકે અહીંયા એક જનીન સંકેત આપણે આવું વિચારી લઈએ AG અને G, સમજાય છે? એટલે ઈએફજી કારક GTPનો એટલે કે GTP શક્તિનો ઉપયોગ કરી રિબોઝોમ્સ જે છે એને 5' થી 3' એટલે 3' છેડા તરફ એક જનીન સંકેત જેટલો જ ખસેડશે. જો અહીંયા AUG હતો પ્રલંબન થયું એટલે અહીંયા આવ્યું, હવે ત્યાંથી પાછું અહીંયા જશે. સતત આપણે તમે યાદ કરો જનીન સંકેતના ગુણધર્મો, સમજાય છે? સતત વંચાય છે મેસેન્જર RNA ઉપર ત્રિઅંકી સંકેતો, એટલે શું થશે ઈ સ્થાન છે એ ક્યાં જશે પી સ્થાન પર,
અને પી સ્થાન છે એ સ્થાન પર જશે અને એ સ્થાન છે ક્યાં આવશે તો કે ભાઈ એક જનીન સંકેત એટલે કે નવી નવા જનીન સંકેત ઉપર આવે છે તો એ સમજવા માટે એક આપણે નવી આકૃતિ ડ્રો કરીએ સમજાય છે તો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો મારો વોટ્સએપ નંબર ઉપર ફરજિયાતપણે કોન્ટેક્ટ કરજો જેથી કરી તમને હું સમજાવી આપીશ વિદ્યાર્થી મિત્રો 100% સમજાઈ જ જશે હજુ આપણે એક નવી આકૃતિ દ્વારા સમજીએ પ્રલંબન જ સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો સમજાય છે શું સમજીએ છીએ પ્રલંબનની ક્રિયા જ આપણે શું કરીએ છીએ સમજીએ છીએ તો આપણે જોઈએ તો પાછું એક આપણે એક જનીન સંકેતને આપણે ખસેડતા ક્યાં આવશે ઈ સ્થાન પર એટલે કે એ યુ જી છે એ પી સ્થાન ઉપર આવશે અને એ એ જનીન સંકેત જે હતો એ એ સ્થાન પર નવો એ જી જી સંકેત છે એ આવશે સમજાય છે એટલે આપણે જોઈએ આપણે લઈએ દાખલા તરીકે એક મેસેન્જર આરએનએ એમ આરએનએ સમજાય છે અહીંયા 5' અહીંયા 3' સમજાય છે તો અહીંયા આવું હતું આપણે એ યુ જી અને એ એ સમજાય છે સોરી યુ 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 અને યુ અને ત્યાર પછી અહીંયા કયો જનીન સંકેત છે એ જી અને જી આવો જનીન સંકેત હતો એટલે અહીંયા શું થશે તો કે ભાઈ રિબોઝોમ્સ છે એક સ્થાન જો આગળ ખસ્યું અહીંયા બે જ હતા ત્યાંથી એક આગળ સ્થાન ખસ્યું એટલે કે ઈ સ્થાન પર એ યુ જી આવી જશે સમજાય છે અને પી સ્થાન પર એ એ એ આવી જશે સમજાય છે અને એ સ્થાન પર નવો એ જી જી સંકેત છે એ આવી જાય છે તો આપણે અહીંયા દાખલા તરીકે દોરીએ મોટો પેટા એકમ કોણ દોરીએ નવો પેટા એકમ તો એ યુ જી છે એ આપણે મને કીધું એમ કયા સ્થાન ઉપર આવી જશે એ ખસેડતા આગળ તો કે ભાઈ એ સ્થાન ઉપર આવી જશે સમજાય છે એટલે કે અહીંયા યુ એ સી હતો સમજાય છે અહીંયા આર એ ને હતો અને કયા સ્થાન ઉપર આવી જશે ઈ સ્થાન ઉપર આવી જશે અને ત્યાર પછી આપણે વાત કરીએ અહીંયા યુ 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 એટલે કે એ એ એ જનીન સંકેત છે કયા સ્થાન ઉપર આવી જશે તો કે ભાઈ પી સ્થાન ઉપર આવી જશે અને ત્યાર પછી નવો જનીન સંકેત છે ક્યાં આવી જશે તો કે ભાઈ એ સ્થાન પર છે એ શું થાય છે આવી જાય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમજાવ ઓકે ત્યાર પછી આપણને ખ્યાલ છે તો કે ભાઈ અહીંયા જે આરએનએ દ્વારા છે અહીંયા અલગ કલર પેનથી દર્શાવું છું જેથી આપણને સમજાઈ શકે કે અહીંયા જે આપણે ક્રિયા બની હતી ટીઆરએનએ કોણ છે ટીઆરએનએ તો ટીઆરએનએ સાથે તમને ખબર છે કોણ જોડાયેલું હતું એક ફિનાઇલ એલેનિન અને એક મિથિયોનિન છે એ જોડાયેલું હતું સમજાય છે આવા બે એમિનો એસિડ છે જોડાયેલા હતા અને આ બંને એમિનો એસિડ છે ને પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય કેના બંધ દ્વારા જોડાય પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે સમજાય છે કયા બંધ દ્વારા જોડાય પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે હવે ફરીથી હું તમને રિવાઇઝ કરી દઉં છું કે એક જનીન ખસેડતા આપણે એક જનીન આપણે આગળની આકૃતિ પ્રમાણે ભાષાંતરની પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે એક જનીન ખસેડતા તો કે ભાઈ ઈ સ્થાન પર એ યુજી આવી જશે પી સ્થાન પર એ એ એ સમજાય છે જનીન સંકેત અને એ સ્થાન ઉપર નવો જનીન સંકેત આવશે હવે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજની મદદથી મિથિયોનિલ અને ફિનાઇલ એલેનિન સાથે શું છે જોડાયેલું હતું સમજાય છે અહીંયા શું હશે તો કે ભાઈ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક સમજાય છે કોણ હશે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક એ આપણે ભણી ગયા આગળ જેના દ્વારા સમજાય છે પી સ્થાન ઉપર કોણ જોડાયેલું છે ફિનાઇલ એલેનિન અને મિથિયોનિન જોડાયેલું હશે હવે એ સ્થાન ઉપર ટીઆરએનએ સમજાય છે હવે આ એ સ્થાન ઉપર ટીઆરએનએ હવે કયા સ્થાન ઉપર પી સ્થાન પર આવશે ટીઆરએનએ કયા સ્થાન ઉપર આવશે નવો જનીન સંકેત આવ્યો એટલે એ સ્થાન પર આવશે અને પી સ્થાન પર મિથિયોનિન અને ફિનાઇલ એલેનિન સમજાય છે
પેપ્ટાઇડ બંધ દ્વારા છે અહીંયા શું છે જોડાયેલું છે આપણે આગળ જોયું એ અનુસાર પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ દ્વારા આવું બન્યું હતું પેપ્ટાઇડ બંધ હવે મિથિયોનિલ દૂર થવાને લીધે સમજાય છે જે ટીઆરએનએ વધ્યું હતું તે હવે ઈ સ્થાન ઉપર આવશે મિથિયોનિલ અહીંથી પહેલાં આપણે આગળ છૂટો પડી ગયો એટલે હવે ઈ સ્થાન ઉપર માત્ર ખાલી ટીઆરએનએ છે આવેલું હતું હવે ઈ ટીઆરએનએ છે એ શું થઈ જશે એક્ઝિટ થઈ જશે શું થઈ જશે આખું એક્ઝિટ થઈ જશે પણ ત્યાં કોઈ પણ એમિનો એસિડ ન હોવાથી ઈ સ્થાન ઉપરથી આ શું થઈ જાય દૂર થઈ જશે અને હવે ઈએફટીનો ઉપયોગ કરી નવો ટીઆરએનએ એ સ્થાન પર આવશે સમજાય છે ઈએફટીનો ઉપયોગ કરી હવે નવો ટીઆરએનએ જે છે એ ક્યાં આવશે એ સ્થાન પર આવશે અને આપણે અલગ કેચ પેન દ્વારા દર્શાવીએ તો કે ભાઈ નવો ટીઆરએનએ આવ્યો હાલ સમજાય છે સમજાય છે અને ત્યાં કણે પ્રતિસંકેત યુ જીનો સી અને આ જીનો સી સમજાય છે આ જીનો સી અને એનો યુ સમજાય છે ખ્યાલ આવ્યો ખબર પડી સમજાણું સમજાણું એટલે કે ટીઆરએનએ એ સ્થાન પર આવશે એજીજી એ કેનું સંકેતન કરશે આર્ઝેનિનનું સંકેતન કરશે એટલે અહીંયા કયો એમિનો એસિડ સંકેતન થશે આર્ઝેનિનનું એમિનો એસિડ છે એ સંકેતન કરે છે એટલે પાછું પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક ફરીથી પી સ્થાનના જે બંને એમિનો એસિડ જે છે એના બંધ તોડશે પેપ્ટાઇડ બંધ શું કરશે તોડશે એટલે આર્ઝેનિન છે ટીઆરએનએ સાથે શું થશે જોડાશે અને ફરીથી ઈએફજી કારક છે જીટીપીનો ઉપયોગ કરી એક જનીન સંકેતને શું કરશે આગળ છે એ ખસેડશે એટલે કે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક આ બંનેના બંધ તોડશે હવે આ બંધ તોડી અને આ બંધ તોડી અને શું થશે આ જે ફિનાઇલએલેનિન અને મિથિયોનિન કોની સાથે જોડાશે આર્ઝેનિન સાથે શું થાય છે જોડાય છે તો આપણે અહીંયા ડ્રો કરી દઉં તે દાખલા તરીકે અહીંયા આ ફિનાઇલએલેનિન અને અહીંયા મિથિયોનિન હું ડ્રો નથી લખતો નથી સમજાય છે પણ તમને ખ્યાલ હોવો જોઈએ સમજાય છે ખબર પડી સમજાણું પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક પેપ્ટાઇડ બંધ તોડી અને જે ઈપી સ્થાન ઉપર રહેલા ફિનાઇલએલેનિન અને મિથિયોનિન એ તોડી અને કોની સાથે જોડાશે અહીંયા આર્ઝેનિન સાથે શું થાય છે જોડાય છે એટલે આ ક્રિયા થઈ ગયેલા પછી પાછું મેસેન્જર આરએનએ છે સમજાય છે એ આગળ છે ધકેલ છે એટલે કે ઈએફજી કારક છે જીટીપીનો ઉપયોગ કરી એક જનીન સંકેતને શું કરે આગળ ધકેલે છે એટલે નાના અને મોટા પેટા એકમ થ્રી ડેશ તરફ શું થશે આગળ વધશે પણ ફરીથી ઈ સ્થાન પર અને પી સ્થાન પાછું એ સ્થાન અને એ સ્થાન એક જનીન સંકેત શું થાય છે આગળ વધે છે આ રીતે પ્રલંબનની ક્રિયા બાળકો કન્ટિન્યુઅસલી બને છે સમજાય છે ખબર પડી સમજાવું આ રીતે ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ છે એ નિર્માણ છે એ પામશે ખ્યાલ આવો વિદ્યાર્થી મિત્રો પણ હજુ એક વખત તમને હું સમજાવી દઉં પ્રલંબન કે કીધું એમ કે કોઈ પણ નવો ટીઆરએનએ એમઆઈનો એસઆઈએલ ધરાવતા ટીઆરએનએ સૌ પ્રથમ એ સ્થાન પર આવશે અને પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજની મદદથી પી સ્થાન પર આવેલો એમિનો એસિડ ત્યાંથી દૂર થઈ એ સ્થાન પરના એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાશે અને ત્યારથી ઈએફજી કારક જે છે તે જીટીપીનો ઉપયોગ કરી રિબોઝમ્સને શું કરશે થ્રી ડેસ પ્રાઇમ તરફ શું કરશે ખસેડશે જેથી એ સ્થાન પર પેપ્ટાઇડ બંધ ધરાવતો એમિનો એસિડ પી સ્થાન પર આવશે પી સ્થાન પર ટીઆરએનએ જેમાં એમિનો એસિડ રહેલો નથી તે ઈ સ્થાન પર આવી જશે અને ત્યાંથી દૂર થશે અને પ્રલંબનની પ્રક્રિયા ઈ સ્થાન પરથી ટીઆરએનએ દૂર થશે અને એ સ્થાન પર નવા ટીઆરએનએ શું થશે આવશે આ પ્રક્રિયાને શું કહેવાય પ્રલંબનની પ્રક્રિયા છે કહેવામાં આવે છે તો આ રીતે છે એ પ્રલંબનની ક્રિયા છે એ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણા ટેક્સ્ટબુકની અંદર આદિકોષ કેન્દ્રી સજીવ સમજાય છે પ્રલંબનની ક્રિયા છે એ આપેલી છે એટલે આદિકોષ કેન્દ્રિત કોષમાં પેપ્ટાઇલ બંધનું નિર્માણનું કાર્ય કેના દ્વારા થાય છે તો કે ભાઈ મોટા પેટા એકમમાં 23 એસ આરએનએ રિબોઝાઇમ દ્વારા છે થાય છે યાદ રાખજો અહીંયા લખું છું કે આદિકોષ કેન્દ્રિત કોષમાં પેપ્ટાઇલ બંધના
બદના નિર્માણનું કાર્ય કાર્ય કેના દ્વારા થાય છે કાર્ય કેના દ્વારા થાય છે તો કે ભાઈ એ શું થશે તો કે ભાઈ મોટા પેટા એકમ કોના દ્વારા મોટા પેટા એકમ સમજાય છે એકમ કયો છે 23S આર આરએનએ રિબોઝાઇમ છે બનાવી દે છે રિબોઝાઇમ દ્વારા છે થાય છે કે આદિકોષ કેન્દ્રી કોષમાં પેપ્ટાઇડ બંધનું નિર્માણનું કાર્ય જે પેપ્ટાઇડ બંધનું નિર્માણનું કાર્ય કોના દ્વારા થાય છે મોટા પેટા એકમ 23S આરએનએ રિબોઝાઇમ્સ દ્વારા થાય છે આવું આદિકોષ કેન્દ્રી કોષમાં અને જ્યારે સુકોષ કેન્દ્રી કોષની વાત કરીએ સુકોષ કેન્દ્રી કોષમાં આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 28S આરએનએ દ્વારા છે થાય છે યાદ રાખવાનું છે સમજાય છે ખ્યાલ આવ્યો અને પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક શેની માટે જવાબદાર છે તો પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉપયોગી છે ખ્યાલ આવ્યો બચ્ચા પાર્ટી સમજાણું ત્યાર પછી છેલ્લો તબક્કો લાસ્ટ જે સમાપ્તિકારક છે કોણ છે સમાપ્તિકારક સમજાય છે શું છે મેસેન્જર આરએનએ હવે છે ને દાખલા તરીકે એક મેસેન્જર આરએનએ આપણે ડ્રો કરીએ 5'2 3' સમજાય છે હવે દાખલા તરીકે તમને ખ્યાલ છે કે આપણે સમાપ્તિ સંકેતો 3 હતા એમાં કોઈ બી એક સંકેત લઈએ સપોઝ સમજાય છે કયો સંકેત લઈશું યુ એ અને એ સમજાય છે શું થશે યુ એ એ હવે રિબોસોમ્સ જે છે સમજાય છે એ આપણે ડ્રો કરીએ વિદ્યાર્થી મિત્રો મોટો એકમ અને નાનો પેટા એકમ ઈ શેડો આ પી શેડો અને આ એ શેડો સમજાય છે ઈ પી એ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમજાવ તો હવે કેવી ક્રિયાવિધિ થશે તે આપણે જોઈએ એની અંદર હવે મેસેન્જર આરએનએ અંતે યુએએ હવે રિબોઝોમ્સ યુએએ પર શું થશે પહોંચશે એટલે પી સ્થાન પર ઘણા બધા એમિનો એસિડ છે પેપ્ટાઇડ બંધ દ્વારા છે જોડાયેલા દાખલા તરીકે આ શું છે આરએનએ છે એના દ્વારા ઘણા બધા આવી રીતે શું છે પેપ્ટાઇડ બંધ દ્વારા ઘણા બધા એમિનો એસિડ શું છે નિર્માણ છે પામેલા હશે સમજાય છે અને કેવા બંધ દ્વારા જોડાયેલા હશે તો કે ભાઈ પેપ્ટાઇડ બંધ દ્વારા અને આ જે છે તે શું છે એમિનો એસિડ આવી હારમાળા હશે આખી મણકા પોરવેલી હોય ને એવી હારમાળા એવા જોડાયેલા હશે હવે રિબોઝોમ્સ યુએએ પર પહોંચશે ત્યારે ત્યાં વિમોચક કારક એટલે કે સમાપ્તિ કારક આવેલા હશે આ જો યુએએ છે સમાપ્તિ કારક છે વિમોચક કારક એટલે કે અહીંયા આપણે ડ્રો કરીએ કે આ ભાઈ વિમોચક કારક છે કોણ છે વિમોચક કારક જેને કહેવાય સમાપ્તિ કારક સમજાય છે શું આવેલા હશે સમાપ્તિ કારક આવેલા હશે એ વિમોચક કારક આવવાને લીધે નાનો એકમ અને મોટો પેટા એકમ ટીઆરએનએ અને એમિનો એસિડ જે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા જોડાયેલી શૃંખલા તે મેસેન્જર આરએનએ ઉપરથી આ બધા શું થઈ જશે દૂર થઈ જશે કારણ કે અહીંયા ભાષાંતરની પ્રક્રિયા અટકી જશે કોણ આવેલું છે વિમોચક કારક એટલા માટે તો આપણે દાખલા તરીકે અહીંયા દોરીએ કે આ મોટો પેટા એકમ સમજાય છે આ નાનો પેટા એકમ સમજાય છે શું છે નાનો પેટા એકમ અને ત્યાર પછી આ ટીઆરએનએ કોણ છે ટીઆરએનએ અને ત્યાર પછી આ જે બધા એમિનો એસિડ જે છે પેપ્ટાઇડ બંધ દ્વારા છે જોડાયેલી હારમાળા જે છે આ બધાય શું થશે દૂર થશે એટલે કે આ મેસેન્જર આરએનએ પરથી દૂર થશે જે આરએનએ પર આવેલા એમિનો એસિડના અનુક્રમ ધરાવતા હશે આ બધાય
समझाइए अने आने आज क्रिया है एने समाप्ति क्रिया तरीके अपने ओळखी शकाय छे। ख्याल आव्यो विद्यार्थी मित्रों, समझाणो। अने आज है ये पॉलीपेप्टाइड की श्रृंखला है। क्या श्रृंखला है? पॉलीपेप्टाइड श्रृंखला है, समझाइए। एटले के प्रोटीन की श्रृंखला है, कारण के एमिनो एसिड है प्रोटीन ना बनेला हो, ख्याल है। आ टी आर एन ए है, समझाइए। आ मोटो एकम है अने आ नानो पेटा एकम है। बधाय जो छूटा पड़ी गया कोना आवाथी? यूए समाप्ति कारक। अहींया भाषांतर की क्रिया शुं थाय छे? पूर्ण छे, थई जाय छे, समझाइए। ख्याल आव्यो विद्यार्थी मित्रों, समझाओ। तो आ रीते समझाइए भाषांतर की क्रिया छे जोवा मळे छे। तो आजना लेक्चर्स में आपणे अहींया सुधी राखवानो छे, बाकीनुं नेक्स्ट लेक्चर नी अंदर जोशुं, समझाय। परंतु हजू तमने न खबर पड़े तो मारा व्हाट्सएप नंबर पर आप कॉन्टेक्ट कर सको। एक पण तबको न समझाय तो मने तमे इन्फॉर्म करी शको छो, जेनी मददथी हूँ तमने शीखवाड़ी आपीश। ख्याल आव्यो विद्यार्थी मित्रों, आ रीते स्टेप बाय तैयारी करवानी जेथी करी तमने याद रही जाए। ख्याल आव्यो विद्यार्थी मित्रों, आज अहींया सुधी राखवानुं छे, बाकीनुं नेक्स्ट लेक्चर नी अंदर जोईशुं। अस्तु, जय हिंद, जय भारत।